નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે સહસંબંધ એટલે શું અને સહસંબંધના પ્રકારો. તો એક વખત ફરીથી સહસંબંધ એટલે શું? તો બે ચલો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. અને તેના બે પ્રકાર હતા, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો ધન સહસંબંધ કોને કહેવાય? તો બે ચલોની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશાના હોય અથવા તો સમાન દિશાના હોય તો આ બે ચલો વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય. અને ઋણ સહસંબંધ એટલે શું? તો બે ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશાના હોય તો તે બે ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય. આજે આપણે જોઈશું આપણા ચેપ્ટર નંબર 2 નું હેડિંગ સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધ એટલે શું? તો જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવે, તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા તો ખૂબ જ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. આપણે જોઈએ કે અહીંયા ચલ x ની કિંમતો છે x1 x2 થી લઈને xn અને ચલ y ની કિંમત છે y1 y2 થી લઈને yn. તો આ જે છે એની જોડયુક્ત કિંમત કહેવાય. x1 y1 એક જોડયુક્ત કિંમત છે, x2 y2 જોડયુક્ત કિંમત છે, એવી રીતે xn અને yn એની જોડયુક્ત કિંમત છે. હવે ચલ x ની કિંમતને x અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે જ્યારે ચલ y ની કિંમતને y અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે અને યોગ્ય પ્રમાણ માપ વડે તેના બિંદુઓનું આલેખપત્ર પર નિરૂપણ કરવામાં આવે છે. અને આ આલેખપત્ર પર નિરૂપણ કરવાથી જો બધા જ બિંદુઓ એક જ સુરેખા પરથી પસાર થતા હોય અથવા તો ખૂબ જ નજીકની સુરેખામાંથી પસાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. સુરેખ એને એટલા માટે કહેવામાં આવ્યો છે કે એને એક સીધી સુરેખા વડે દર્શાવવામાં આવે છે. ફરી જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવે અને તે આલેખમાંના આ બિંદુઓ એક જ સુરેખા પરથી કે સુરેખાની ખૂબ જ નજીકથી પસાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. અથવા એના બદલેની બીજી વ્યાખ્યા, તો બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય તો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. હવે આ આપણે સમજી લઈએ કે અચળ પ્રમાણમાં ફેરફાર કોને કહેવાય. તો અહીંયા એક ઉદાહરણ છે, ત્રિજ્યા અને પરિઘ. હવે ત્રિજ્યા 2 હોય ત્યારે પરિઘ 4 પાઇ છે. ત્રિજ્યાની અંદર 1 નો વધારો કરવામાં આવે એટલે ત્રિજ્યા 3 કરવામાં આવે ત્યારે પરિઘ થાય છે 6 પાઇ. ત્રિજ્યામાં હજી 1 નો વધારો કરવામાં આવ્યો 4 થાય તો ત્રિજ્યા થાય છે 8 પાઇ. ત્રિજ્યાને 5 કરવામાં આવે તો પરિઘ થાય છે 10 પાઇ. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે ત્રિજ્યામાં 1 નો વધારો થાય છે તો પરિઘની અંદર 2 નો વધારો થાય છે. તો આ જે વધારો છે એને અચળ વધારો કહેવાય કે આના વધારામાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા 4 છે એમાં 2 ઉમેરતા 6 થાય છે, એમાં 2 ઉમેરતા 8 થાય છે, એમાં 2 ઉમેરતા 10 થાય છે. તો આને કહેવાય છે અચળ પ્રમાણમાં ફેરફાર. તો બીજી વ્યાખ્યા કે બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય તો તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એમ કહેવાય. ત્યાર સહસંબંધાંક એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો સહસંબંધાંક એટલે શું? તો આપણે અત્યાર સુધી જોયું કે બે ચલો વચ્ચે ધન સહસંબંધ હોય છે અને ઋણ સહસંબંધ હોય છે. પણ એ ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ કેટલો હોય છે એનું કોઈ આંકડાકીય માપ હજી સુધી આપણે જોયું નથી. તો એ આંકડાકીય માપ એટલે સહસંબંધાંક. તો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સહસંબંધાંક કહે છે. આપણે સુરેખ સહસંબંધ અહીંયા જોયું હતું કે બે ચલ વચ્ચેનો સુરેખ સહસંબંધ એક સુરેખા દ્વારા નક્કી કરવામાં આવે છે. પણ એ સુરેખા આપણને કોઈ આંકડાકીય માપ દર્શાવતું નથી. એટલા માટે આંકડાકીય માપ માટે સહસંબંધાંક ની શોધ કરવામાં આવે છે. આની આપણે આગળ રીત જોઈશું. તો બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે એને સંકેતમાં સ્મોલ r
વડે દર્શાવીશું અને આના જ આપણે બોર્ડ ની અંદર દાખલા પૂછવાના છે એક દાખલો 2 માર્કનો છે એક 3 માર્કનો છે અને એક 5 માર્કનો દાખલો હશે સહસંબંધની કિંમતનો વિસ્તાર -1 થી +1 વચ્ચેનો હોય છે એટલે કે આપણે જ્યારે દાખલો ગણીશું તો આપણો જવાબ -1 થી +1 ની વચ્ચે આવે જો આપણો જવાબ +1 થી વધુ આવે તો આપણો દાખલો ખોટો છે અને -1 થી ઓછો આવે તો પણ આપણો દાખલો ખોટો છે તો ખાસ યાદ રાખવાની બાબત છે કે સહસંબંધની કિંમતનો વિસ્તાર -1 થી +1 વચ્ચેનો હોય છે અને આ પ્રશ્ન એમસીક્યુ અને એક બે વાક્યના સવાલના જવાબની અંદર ખાસ કરીને પૂછાય છે અને એનો સંકેત છે -1 <= +1 હવે આના પછીના ટોપિકની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું